નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌ કંઈક નવું શીખવા માટે આપણે આ વિડિયોની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આજે આપણે આ વિડિયોની અંદર કંઈક નવું શીખવાનું છે એમાં આજનો વિડિયો જે છે આપણા માટે પ્રકરણ નંબર સાત ધોરણ આઠ ગણિત ધોરણ આઠ ગણિતમાં પ્રકરણ નંબર સાત જે છે આપણું ઘન અને ઘનમૂળ તો આ પ્રકરણ અંગે આપણે શીખવા માટે ખૂબ જ મહત્ત્વનો છે ધોરણ સાતની અંદરની વાત છે આ પ્રકરણ આજે આપણે જે વિડીયો શીખી રહ્યા છીએ પ્રથમ વિડીયો છે આ પ્રકરણનો ખૂબ જ ધ્યાનથી જોજો આ વિડીયોને આ વિડીયો જોયા પહેલાં આપણે પ્રકરણ નંબર છ પણ આપણું કમ્પ્લીટ છે પ્રકરણ નંબર છના છેલ્લા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે પ્રકરણ નંબર સાત જ્યારે શીખીશું ત્યારે જો આપણો પ્રકરણ નંબર છ વર્ગ અને વર્ગમૂળ આપણું કમ્પ્લીટ હશે ક્લિયર તો જ આપણને આ પ્રકરણમાં ખબર પડશે નહીં તો આ પ્રકરણમાં આપણને કોઈ કોઈ પણ પ્રકારનો ખ્યાલ આવશે નહીં આ પ્રકરણની આપણે જે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર નંબર સાત જે છે આપણું ઘન અને ઘનમૂળ ધોરણ આઠનું ગણિતનું પ્રકરણ છે ખાસ ધ્યાન રાખજો ધોરણ આઠ ગણિતમાં પ્રકરણ નંબર સાત ઘન અને ઘનમૂળ શીખી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી ધ્યાન રાખશે કે આ પ્રકરણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું કેમ છે કારણ કે ઘન અને ઘનમૂળ આપણે જે શીખવાનું છે એ પ્રકરણની શરૂઆત આપણે વર્ગ અને વર્ગમૂળથી આગળ કરી ચૂક્યા છે ઘન એટલે શું ઘન કોને કહેવાય એના વિશે અત્યારે આપણે ચર્ચા કરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે ફરી એક એકવાર કહું છું કે આ પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે આપણા માટે એટલે આપણે દરેક જણા ખાસ ધ્યાન રાખીશું સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંયા આગળ આવે છે ઘન એટલે શું ઘન કોને કહેવાય આપણે વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા વર્ગ એટલે કે કોઈપણ સંખ્યાને તે જ સંખ્યા સાથે બે વખત ગુણાકાર કરવાથી જે પરિણામ આપણને પ્રાપ્ત થાય છે જે પરિણામ મળે છે તેને આપણે વર્ગ કહીએ છીએ યસ રાઈટ એવી જ રીતે ઘન એટલે કે આપણે કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાની સાથે આપેલ સંખ્યાની તે જ સંખ્યા સાથે ખાસ રાઉન્ડ કરું છું તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતા પરિણામને તે સંખ્યાનો ઘન કહેવામાં આવે છે આપેલ કોઈપણ સંખ્યાને તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરવાનો વર્ગમાં કેટલી વખત હતો બે વખત હતો ઘનની અંદર ત્રણ વખત ગુણાકાર કરીશું અને ત્રણ વખત ગુણાકાર કરીને આપણને જે સંખ્યા પ્રાપ્ત થાય છે તેમે આપણે ઘન અને ઘનમૂળ ઘન કહેવામાં આવે છે સોરી ઘનમૂળ પછી જોઈશું પહેલાં ઘન વિશેની ચર્ચા છે ઘન એટલે કે આપેલ સંખ્યાની અથવા તો આપેલ સંખ્યાને ને તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતા પરિણામને તે સંખ્યાનો ઘન કહેવામાં આવેલ છે આપેલ સંખ્યાને તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો શું કહેવામાં આવે છે ઘન કહેવામાં આવે છે દાખલા તરીકે એકનો ઘન એક ગુણ્યા એક પરિણામ આવ્યું એક બે નો ઘન તો બે દુ ચાર દુ આઠ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ મેડશે ત્રણ નો ઘન ત્રણ તરી નવ તરી સત્યાવીસ ચાર નો ઘન ચોખું ચોખ્ખું સોળ ચોક ચોસો એટલે કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એની ઉપર ત્રણ ઘાત છે એટલે ચાર ચાર કરીશું છઠ્ઠા આપણે ઘાત શીખી ગયા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો કે આપેલ સંખ્યાની ઉપર જેટલી ઘાત હોય એટલી વખત એ સંખ્યાનો ગુણાકાર કરવાનો એટલે મળી જાય છે ખ્યાલ આવે છે મિત્રો પાંચમું તો નો આપણે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરીશું પાયો પાયો પચીસ પંચા એકસો પચીસ ત્યાર પછી છ નો ઘન છાયો છાયો છત્રીસ ગુણ્યા છ કરીશું તો પરિણામ આવશે બસો ને નો ઘન ઓગણપચાસ ગુણ્યા સાત કરો એટલે આવે પરિણામ ત્રણસો તેતાલીસ નો ઘન ઇઠયુ ચોસઠ ઇઠા પાંચસો ને બાર આ પરિણામ આવ્યું છે તે જ સંખ્યા સાથે ત્રણ વખત આપણે જ્યારે ગુણાકાર કરીશું એટલે જે પરિણામો મળે છે એ પરિણામ આપણને મળે છે એ પરિણામ જે છે એનો આપણે ઘન કહેવામાં આવે છે ત્યાર પછી નવનો ઘન તો નવ ગુણ્યા નવ એક્યાસી ગુણ્યા કરીશું તો આપણને જે પરિણામ મળશે સાતસો ઓગણત્રીસ એટલે કે નવનો ઘન સાતસો ઓગણત્રીસ થાય છે ત્યાર પછી દસનો ઘન તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ સો દાન હજાર તો આ એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ આ બધા જે છે એ આપેલ સંખ્યાના ઘન છે શું છે ઘન અને એ ઘન જે છે એ આપેલ સંખ્યાના ઘન જે છે એ કોઈ પણ સંખ્યા હોય એને ત્રણ વખત ગુણાકાર કરવાથી જે પ્રક્રિયા મળે છે ત્રણ વખત ગુણાકાર કરવાથી જે પરિણામ મળે છે તેને આપણે ઘન કહેવામાં આવે છે હવે પછીની વાત કરીએ તો અગિયારનો ઘન

ત્યાર પછીની બાબત જે આપણે ખાસ ધ્યાન રાખવાની છે આપણે અહીંયા જે વાત કરી એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ બસો સોળ ત્રણસો તેતાલીસ પાંચસો બાર સાતસો ઓગણત્રીસ એક હજાર એક હજાર ત્રણસો એકત્રીસ સત્તરસો અઠ્યાવીસ બે હજાર એકસો સત્તાણું સત્યાવીસો ચુમ્માળીસ તેત્રીસો પંચોતેર ચાર હજાર છન્નું ચાર હજાર નવસો તેર પાંચ હજાર આઠસો બત્રીસ છ હજાર આઠસો ઓગણસાઠ આઠ હજાર આ બધી જ સંખ્યા જે છે એને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પૂર્ણ સંખ્યા એટલે શું તો જે સંખ્યાનો જે છે ઘન નીકળવામાં આવે છે બરાબર જે સંખ્યા અથવા તો કોઈપણ સંખ્યા આપેલ સંખ્યાનો ઘન હોય તે તમામ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવી છે ત્યાર પછી તમારા પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો દાખલો મહત્વનો વિકલ્પ છે કે પૂર્ણ ઘન સંખ્યા કેવી હોય છે તો યાદ રાખજો ખૂબ જ મહત્વનો છે એક માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે પૂર્ણ સંખ્યા કેવી હોય છે તો અસંખ્ય હોય છે પૂર્ણ ઘન સંખ્યા અસંખ્ય હોય છે પ્રાકૃતિક સંખ્યા જેમ અસંખ્ય હોય છે હવે વાત કરીએ અગિયાર તેર पंधर सत्तर ओगणीस अग एक त्रण पाच सात आ आधीच संख्या जो एक नो घन एक त्रण नो घन सत्यावीस तो आ आम संख्या एकी संख्याची पाच नो घन एक सो प एकी संख्या तर एकी संख्या न घन हमेशा की संख्या मिळेल एकी संख्या वर्ग एक आपण वर्क वर्कमूळ मग था કે એકી સંખ્યાનો વર્ગ હોય તો એકી સંખ્યા જ મળે એકી સંખ્યાનો ઘન પણ કેવી સંખ્યા મળે એકી સંખ્યા જ મળે છે જ્યારે બેકી સંખ્યા જે છે ધારો કે બે તો એનો વર્ગ ઘન આઠ ચારનો ઘન ચોસઠ છનો ઘન બસો સોળ આઠનો ઘન પાંચસો બાર દસનો ઘન હજાર બારનો ઘન સત્તરસો અઠ્યાવીસ તો બેકી સંખ્યા તમામ હોય તો એનો ઘન પણ કેવી સંખ્યા મળે છે બેકી સંખ્યા તો લખો એમ જ્યારે બેકી સંખ્યાનો ઘન કરીશું તો હંમેશા કઈ સંખ્યા મળે છે બેકી સંખ્યા જ મળે છે જે સંખ્યાઓ કોઈપણ સંખ્યાનો ઘન હોય તે તમામ સંખ્યાઓને આપણે શું કહેવામાં આવે છે પૂર્ણ ઘન સંખ્યાઓ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે છે તો આની બેઝિક થિયરિકલ તો ઘન કોને કહેવાય ઘન એકથી તો દરેક વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે એડિંગ આપશો ચોપડામાં ઘન એટલે શું ત્યાર પછી ઘન કરવાથી મળતી સંખ્યા પ્લસ એકથી વીસ સુધીના ઘન લખવાના રહેશે ત્યાર પછી એના જે થિયરીકલ ટૉપિક છે સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેશે જેથી કરી તમને લખવામાં માભ્યો મેં આવી દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ક્રીનશોટ પાડી છે આ સ્ક્રીનનું જેનાથી તમે સારી રીતે લખી શકો એકથી ત્રીસ સુધી વીસ સુધીના ઘન લખવાના છે ઘન એટલે શું તેની વ્યાખ્યાને ઇમ્પોર્ટન્સ જે પ્રશ્નો જે આપેલા છે એ પણ તમારે લખવાના છે હવે આપણે આગળ જોઈશું કેટલું ઘન વિશેની ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વની બાબતો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો મહત્વનો મુદ્દો અહીંયા આગળ શીખી રહ્યા છે કે કોઈ પણ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય છે જેમ આપણે આગળના વિડીયો નંબર આપણે જો પ્રકરણ છ ની અંદર પ્રથમ વિડીયોની અંદર આપણે જોઈએ કે વર્ગ કરવાથી મળતી સંખ્યાનો વર્ગ કયો હોય છે એ જોઈએ અહીંયા આગળ ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો છે તે જોવાનું છે તો સૌ પ્રથમ વાત કરીએ તો કોઈપણ સંખ્યા એકમનો અંક એક છે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય છે એક જ મળે છે બે હોય તો આઠ મળે છે ત્રણ હોય તો સાત ચાર હોય તો ચાર જ મળે પાંચ હોય તો પાંચ મળે છે કોઈપણ સંખ્યાનો એકમનો અંક છ હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય છ સાત હોય તો સાતનો ઘન બસો તેતાળીસ હો તો આ એકમનો અંક શું મળે ત્રણ જો અહીંયા આગળ ફરી એકનો ઘન એક જ છે બેનો ઘન આઠ જ મળે છે ત્રણનો ઘન સત્યાવીસ તો સત્યાવીસ માં એકમનો અંક કયો છે સાત છે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હોય છે સાત ચાર તો ઇઠ્યું ઇઠ્યું ચોસઠ તો એકમનો કયો આવ્યો ચાર પાંચનો ઘન કરીશું તો પાયો પાયો પચીસ પંચા એકસો પચીસ આવશે તો એકસો પચીસમાં એકમનો કયો છે પાંચ બરાબર છે છનો ઘન છાયો છાયો છત્રીસ બરાબર છે છાયો છાયો છત્રીસ છત્રીસ ગુણ્યા છ એટલે કે બસો સોળ તો એકમનો અંક શું આવ્યો એઠ્યું ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ કરો તો કેટલા મળશે ચોસઠ ગુણ્યા આઠ કરીશું તો આપણને પરિણામ શું પ્રાપ્ત થાય છે વિચારો હમણાં આગળ ઘન શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો ઘન આપણને આવડવા જોઈએ બરોબર છે એકથી ત્રીસ સુધી ખાસ યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો કે આપણે સૌએ એકથી ત્રીસ સુધી ઘન મોડે આવડવા જોઈએ જેથી કરી તમને વાંધો ના આવે બરાબર તો એકથી ત્રીસ સુધી દરેક વિદ્યાર્થી મિત્રો એ ઘન તૈયાર કરવાના રહેશે ઓકે સાત છે તો એકમનો અંક શું આવશે સાત આવશે ત્રણ આવશે સોરી જે સંખ્યા સાત આવે છે તો સા કોઈપણ સંખ્યાનો એકમનો અંક અથવા તો કોઈપણ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હોય છે ત્રણ મળે છે જો આઠ હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક બે મળે નવ હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ આપણને શું મળે છે નવ અને શૂન્ય હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શૂન્ય જ મળે છે આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે તમારા પાઠ્યપુસ્તક દરેક જેને જોડે રાખવાનું એમાં પ્રયત્ન કરો આપેલું છે એની અંદર નીચે આપેલ સંખ્યા જે છે એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે તો અહીંયા આગળ એકમનો અંક એક છે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ કયો મળે છે એક જ મળે છે એટલે કે ત્રણ હજાર ત્રણસો એકત્રીસનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા એક મળે છે ત્યાર પછી આઠ છે તો આઠ જે છે તો એનો ઘન કરવાથી મળતી સંખ્યા કયું છે બે છે તો લખવાનું આઠ હજાર આઠસો ઇઠ્યાસીનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા બે હોય છે ત્યાર પછી કયો છે એકસો ઓગણપચાસનો એકમનો અંક કયો છે નવ છે તો નવ જ મળે તો લખવાનું આપેલ સંખ્યાનું ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક નવ મળે છે એક હજાર પાંચમાં પાંચ છે તો પાંચ હોય તો કયો મળે પાંચ તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પાંચ મળે છે એક હજાર ચોવીસમાં કયો છે ચાર છે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળે ચાર મળે છે સિત્યોતેર સાત છે તો ઘન કરવાથી મળતી સંખ્યા સાત હોય તો કયો આવે ત્રણ ત્રણ મળે છે ત્યાર પછી આઠ બે છે તો બે હોય તો કયો આવે આઠ તો લખવાનું ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક આઠ મળે છે તમારે આખું લાઈન એ લખવું પડશે કે આપેલ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક આઠ મળે છે ત્રણ છે તો કયો આવશે સાત એટલે કે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક સાત મળે છે ફરી વખત એક હોય તો એક બે હોય તો આઠ ત્રણ હોય તો સાત ચાર હોય તો ચાર પાંચ હોય તો પાંચ છ હોય તો છ સાત હોય તો ત્રણ આઠ હોય તો બે નવ હોય તો નવ અને શૂન્ય હોય તો શૂન્ય આ રીતના ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ તમારે ગણતરી કરવી પડશે હવે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ બીજું ધ્યાન રાખશે આ જે પ્રકરણની અંદર શરૂઆત આપણે જે કરી ગયા ઘન અને ઘનમૂળ બરાબર છે એમાં મેં તમને કીધું હતું કોઈપણ સંખ્યાનો એકમનો અંક આથી એને સ ગુણાકાર અથવા તો કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને આપણે ઘન કહેવામાં આવે છે હવે આપણે આગળ જોવાનું છે એની અંદર એક મહત્ત્વનો મુદ્દો જે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈ રહ્યા છીએ આપણે પ્રકરણ નંબર જે છની અંદર આપણે જે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા એવી જ રીતે આપણે પ્રકરણ નંબર સાતની અંદર પણ સ્વાધ્યાયના દાખલા કરવાના છે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પ્રકરણ નંબર જે છની અંદર આપણે પહેલાં ત્રણ વિડીયો જે મહત્વના હતા પહેલો વિડિયો એના આધારે સ્વાધ્યાયના દાખલા હતા અહીં આગળ પણ તે જ વસ્તુ છે કે પ્રકરણ નંબર એક જે છે સાત જે છે એમાં વિડીયો એક આપણો ખૂબ જ મહત્ત્વનો છે આ થિયરિકલ વસ્તુ યાદ રાખશો તો જ અને તો જ બાકીના વિડીયોમાં સ્વાધ્યાયના દાખલામાં ખબર પડશે તો હવે આપણે બીજા વિડીયોની અંદર જોઈશું સ્વાધ્યાયના કેટલાક દાખલા નમસ્કાર